હવે વાત ભરૂચના પ્રશ્નોની છે. હું પૂછવા માંગીશ કે કહે છે કે કઈ વર્ષોથી ભાજપ છૂટાતું આવેલું છે અહીંયા, વાત સાચી છે? પરંતુ રોડીએ તો કેન્દ્ર સરકાર એમ કહે છે કે એક દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાની વાત કરે છે. ભરૂચની અંદર હજારોની સંખ્યામાં કંપનીઓ આવેલી છે, પરંતુ અહીંના જે લોકો ભણે છે છોકરાઓ, એમને રોજગાર મળતો નથી, અને ગુજરાતની બહારના લોકોને રોજગાર મળે છે. હું દુષ્યંત પટેલ સાહેબને પૂછવા માંગીશ કે એ લોકો એના માટે શું પગલા લીધા છે, અને આટલા વર્ષોથી તમે ચૂંટાઈ આવો તો શું પગલા લીધા છે સ્થાનિક રોજગાર